जीवन में त्योहारों का बड़ा महत्व है। तो जो तेमा शुं छे एनु गुजराती शुं थाय? तो के जीवन में त्योहारों नु खूब ज महत्व छे। चलो बाळको सरी पोथी में लखो, तो नोटबुक में लखो, तो जीवन में खूब ज महत्व छे। जीवन में त्योहार नु खूब ज महत्व छे। चलो बाळको, होय एक लीटी छोड़वानी, केटली लीटी छोड़वानी? एक लीटी। अने दरेक वाक्य में एक एक लीटी तमारे छोड़वानी छे, भेगू भेगू लखवानू नथी, बराबर? एक एक लीटी छोड़ती जावानी छे फरजियात। चलो एक लीटी छोड़वानी छे। हवे बे नंबर नी लीटी वाँचो, तो त्योहार हमारे जीवन में आनंद भर देते है। એટલે त्योहार એટલે કે તહેવાર અમારે જીવનમાં એટલે કે આપણા જીવનમાં આનંદ ભર દેતે હે, એટલે આનંદ ભરી દે છે। એટલે શું થશે કે તહેવાર આપણા જીવનમાં આનંદ ભરી દે છે। ચાલો બાળકો, એક લીટી છોડીને નોટબુકમાં જો, તો એક લીટી છોડીને એરો કરવાનો છે અને પછી લખવાનું છે। લખો તો તહેવાર તહેવાર અમારા જીવનમાં, જો તો આ બે શબ્દ વચ્ચે જગ્યા છોડેલી છે મેં, તો તમારે જે બે શબ્દ વચ્ચે જગ્યા દેખાવી જોઈએ, પછી આ બે શબ્દ વચ્ચેની જગ્યા છે ને, તો તમારે પણ બે શબ્દ વચ્ચે જગ્યા દેખાવી જોઈએ। તો જગ્યા નહીં હોય તો હું તમે અહીંયા સ્વાધ્યાય પોથી બતાવવા આવું છું નોટબુક, ત્યારે હું પેજ પાડી નાખીશ ને ફરી લખાવડાવીશ, એટલે મસ્ત સરસ અક્ષરે લખજો। આનંદ, ચલો બાળકો અહીંયા જગ્યા નથી તો તમારે એક લીટી છોડીને ક્યાં લખવાનું, નીચે લખવાનું આનંદ ભરી દે છે। તહેવાર અમારા જીવનમાં આનંદ ભરી દે છે, બરાબર? ચલો હવે એક લીટી છોડો પાછી અને એરો કરો। હવે જો તો हमारे देश में कई त्योहार मनाए जाते हैं। हमारे देश में એટલે એનું ગુજરાતી શું થશે? તો કે આપણા દેશમાં, પછી કઈ ત્યોહાર, તો શું થશે? ઘણા તહેવાર મનાઈ જાતે હે, તો કે ઉજવવામાં આવે છે। તો ચલો લખો, તો શું થશે આખું ગુજરાતી એનું? તો કે આપણા દેશમાં ઘણા ત્યોહાર ઉજવવામાં આવે છે। ચલો તમારી સાથે લખો, તો એક લીટી છોડીને એરો કર્યો, ચલો લખો આપણા દેશમાં ઘણા તહેવાર ઉજવવામાં આવે છે। આપણે એરો કરીએ, નવી લીટીનું ગુજરાતી કરીએ, એટલે કે આપણે નવી લીટીમાંથી જ કરવાનું, બરાબર? જો સ્વાધ્યાય પોથીમાં તમને નવી લીટી આપેલી છે, તો કે અમારે દેશમાં કઈ તહેવાર મનાઈ જતે, એટલે આપણે કે એરો ક્યાં કરવાનો? નવી લીટીમાં જ કરવાનો, બાજુ બાજુમાં લખવાનું નથી, બરાબર? ચલો હવે એની પછી શું છે? તો કે હોલી, ધૂળેટી રંગો કા ત્યોહાર હે। ધૂળેટી શું છે? ડી, એમાં અળિયા ડી આવે ન, એટલે ધ્યાન રાખજો, તો ટી નહીં આવે, ડી આવશે હિન્દીમાં, એટલે કે હોળી ધૂળેટી નું શું થશે? ધૂળેટી રંગોનો, રંગો કા ત્યોહાર હે, એટલે કે રંગોનો તહેવાર છે। ચાલો નીચેની લીટીમાં લખો, તો હોળી, પછી અલ્પવિરામ કરવાનો, ધૂળેટી રંગોનો તહેવાર છે। હોળી ધૂળેટી રંગોનો
શું આપેલું છે? તો કે રક્ષાબંધન, પવિત્ર બંધન કા ત્યોહાર હે. તો શું થશે જો તો રક્ષાબંધન નું શું થાય? તો કે રક્ષાબંધન, પવિત્ર બંધન કા, તો કે પવિત્ર બંધન નો ત્યોહાર હે, તો કે તહેવાર છે. તો ચલો લખો જો એક લીટી છોડીને એરો કરવી, એટલે કેટલી લીટી છોડવાની? એક લીટી છોડવાની. ચલો લખો રક્ષાબંધન પવિત્ર બંધન નો તહેવાર છે. રક્ષાબંધન પવિત્ર બંધન નો તહેવાર છે. ચલો એની પછી એક લીટી છોડીને એરો કરવાનો છે. ચલો એમાં શું આપેલું છે? તો કે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કા ઉત્સવ હે. તો કે જન્માષ્ટમી એટલે જન્માષ્ટમી થશે, શ્રી કૃષ્ણ જન્મ એટલે કે શ્રી કૃષ્ણ જન્મ કા, એનું ગુજરાતી શું થશે? તો કે નો તહેવાર હે, ત્યોહાર હે, તો કે ઉત્સવ છે. ચલો લખો તો જન્માષ્ટમી, જન્માષ્ટમી નો જો ન અને શ બે અર્ધો આવશે. જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ નો ઉત્સવ છે. જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ નો ઉત્સવ છે. ચલો એની પછી શું આપેલું છે? તો કે વિજયાદશમી અધર્મ પર વિજય કા ત્યોહાર હે. તો શું થશે? કે વિજયાદશમી, ચલો એક પીટી છોડી લખો તો વિજયાદશમી અધર્મ પર વિજય નો તહેવાર છે. વિજયાદશમી અધર્મ પર વિજય નો તહેવાર છે. શું આવશે? તો જો તો ગણેશોત્સવ શ્રી કૃષ્ણ શ્રી ગણેશ ના જન્મોત્સવ હે. તો જો તો ગણેશોત્સવ શું છે? તો કે ગણેશ ઉત્સવ શ્રી ગણેશ કા, એટલે કે શ્રી ગણેશ નો જન્મોત્સવ એટલે કે જન્મ દિવસ છે. કોનો જન્મ દિવસ છે? શ્રી ગણેશ નો. તો ચાલો લખો તો ગણેશ ઉત્સવ શ્રી ગણેશ નો જન્મ દિવસ છે. શું છે? શ્રી ગણેશ ઉત્સવ શ્રી ગણેશ નો જન્મ દિવસ છે. ચલો બાળકો એની પછી શું આવશે? તો કે શરદ પૂર્ણિમા તાજગી કા ત્યોહાર હે. એટલે કે શરદ પૂર્ણિમા છે એ શું છે? તો કે તાજગી નો તહેવાર છે. ચલો લખો તો એરો કરીને શરદ પૂનમ તાજગી નો તહેવાર છે. શરદ પૂનમ તાજગી નો તહેવાર છે. ચલો એની પછી શું આપેલું છે? તો કે ઈદ પ્રેમ ઓર ભાઈચારા કા ત્યોહાર હે. તો શું થશે એનું જો તો કે ઈદ પ્રેમ ઓર એટલે કે એનું તો શું ગુજરાતી થશે? ઈદ પ્રેમ અને ભાઈચારે કા એટલે ભાઈચારા નો ત્યોહાર હે એટલે કે તહેવાર છે. તો ચલો લખો ઈદ અલ્પવિરામ પ્રેમ અને ભાઈચારા નો તહેવાર છે. ચલો એની પછી એમ છોડીને ક્રિસમસ ઇઝ
वैसाखी जन्म का पवित्र त्योहार है। क्रिसमस એટલે શું થશે ગુજરાતી માં તો કે નાતાલ। ઈશા એટલે તો કે ઈશુ। ક્રિસમસ ઈશા એટલે કે નાતાલ ઈશુના જન્મનો પવિત્ર તહેવાર છે। શું થશે લખો તો નાતાલ ઈશુના જન્મનો નાતાલ ઈશુના જન્મનો પવિત્ર તહેવાર છે। ચલો એની પછી શું થશે શું આવે છે તો કે 15 ઓગસ્ટ ભારત કી આઝાદી કા ત્યોહાર હે। 15 ઓગસ્ટ એટલે શું થશે તો કે 15 ઓગસ્ટ ભારત કી આઝાદી કા એટલે કે ભારતની આઝાદીનો ત્યોહાર હે એટલે કે તહેવાર છે। ચલો એક લીટી છોડીને એરો કરો કર્યો ચલો લખો તો 15 ઓગસ્ટ ભારતની આઝાદીનો તહેવાર છે। ચલો એની પછી 26 જનવરી હમારા ગણતંત્ર દિન હે એટલે કે શું છે તો કે 26 જનવરી એટલે કે શું થશે 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ છે। ચલો લખો 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ છે। 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ છે। ચલો એની પછી તો કે મકર સંક્રાંતિ સૂર્ય કે સ્વાગત કા ત્યોહાર હે। મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ। મકર સંક્રાંતિ સૂર્યના સ્વાગત નો તહેવાર છે। ચલો લખો તો મકર સંક્રાંતિ સૂર્યની સૂર્યના સ્વાગતનો તહેવાર છે। મકર સંક્રાંતિ સૂર્યના સ્વાગતનો તહેવાર છે। ચલો બાળકો એની પછી છેલ્લી લીટી સ્વાધ્યાય પોથીમાં જો તો દીપાવલી પ્રકાશ કા ત્યોહાર હે એટલે દીપાવલી એટલે શું થશે તો કે દિવાળી। પ્રકાશનો ત્યોહાર એટલે તો કે તહેવાર અને હે નું શું થશે છે તો ચલો લખો તો બાળકો દિવાળી પ્રકાશનો તહેવાર છે। દિવાળી પ્રકાશનો તહેવાર છે। ચલો બાળકો એની પછી તો કે જો સ્વાધ્યાય બાજુમાં શું આપ્યું છે સ્વાધ્યાય આપેલું છે હવે નોટબુકમાં એ પૂર્ણ થઈ જાય છે। સ્વાધ્યાય પોથીમાં જો તો સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાયમાં જો પ્રશ્ન 1 રંગ કા ત્યોહાર કોણ સા હે તો શું આવશે નંબર 1 માં બ હોળી ધૂળેટી। કોણ સા ત્યોહાર તાજગી કા ત્યોહાર હે તો કે શરદ પૂર્ણિમા। નંબર 2 માં લખો અ। નંબર 3 કોણ સા ત્યોહાર સૂર્ય કે સ્વાગત કા ત્યોહાર હે તો કે મકર સંક્રાંતિ તો શું આવશે ખ। અને ચોથું જો તો કોણ સા ત્યોહાર પ્રકાશ કા ત્યોહાર હે તો કે દીપાવલી એટલે શું આવશે
चलो तो प्रश्न भी जुओ, खाली जगह पूरवानी छे। एमां पहेलुं जुओ, जीवन में खाली जगह का महत्व बड़ा महत्व है, तो शू आवशे नंबर एक में? त्योहार। जीवन में त्योहारों का बड़ा महत्व है। चलो एनी पछी खाली जगह पवित्र बंधन का त्योहार है, तो के रक्षाबंधन। चलो नंबर त्रण, विजयादशमी खाली जगह पर विजय का त्योहार है, तो के अधर्म। पछी नंबर चार, त्योहार हमारे जीवन में खाली जगह भर देते हैं, तो के आनंद। नो एक आखो आवशे अने एक अर्धो आवशे। चलो पछी शुं आपेलुं छे, तो के उचित जोड मिलाये। ई तमारे जाते करवानुं छे, केम के सामे जवाब आपेला छे, आपे गोतीने लखवाना छे। जो हूँ एक बार बोली जाऊ छू, तमे स्वाध्याय पोथी मां सामे थी जोईने लखी नाखजो, बराबर। श्री कृष्ण का जन्म, तो के जन्माष्टमी। श्री गणेश का जन्म, गणोत्सव। ईशा का जन्म, तो के क्रिसमस। अने भारत की आजादी, तो के 15 ऑगस्ट। आ तमारे वाणीनी मदती पूर्ण करवानो छे। पछी प्रश्न चार, खरा खोटा आपेला छे? हमारे देश में एक ही त्योहार मनाया जाता है, तो के आपणा देश में एक त्योहार नथी मनावातो, एटले के खोटू। पछी नंबर बे, ई प्रेम और भाईचारे का त्योहार है, तो के साचू। नंबर त्रण, 26 जनवरी भारत की आजादी का त्योहार है, तो के खोटू। अने नंबर चार, क्रिसमस ईशा के जन्म का पवित्र त्योहार है, तो के साचू। હવે એની પછી શું છે, તો કે માતૃભાષા મેં અનુવાદ કીજીએ, માતૃભાષા માં અનુવાદ એટલે આપણે ગુજરાતીમાં કરવાનું છે। જો એક વાર બોલી જાઉં છું, દીપાવલી પ્રકાશ કા ત્યોહાર હે, તો અહીંયા આવશે કે જો દિવાળી પ્રકાશ નો તહેવાર છે, 26 જાન્યુઆરી અમારા ગણતંત્ર દિવસ છે, એટલે 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ છે, બરાબર। આ તમારે જોઈને લખવાનું છે બાળકો। અહીંયા આપણો પાઠ 6 પૂર્ણ થાય છે। આવતા વિડીયોમાં આપણે પુનરાવર્તન શીખીશું। થેન્ક યુ।